યાર પણ થોડુંક અત્યારે કરેક્શન આપવાના મૂડમાં છે, અને સ્ટોક સ્પેસિફિક એક્શન પણ આપણે જોયો તો એ આપણને નરમ થતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 17500ના સ્તર પાસે આપણે પહોંચી ચૂક્યા છીએ, અને આપણે આજ સવારે પણ જ્યારે વાત કરી હતી ત્યારે એ જ કહી હતો કે 39100નું અને 39000ના સ્તર એવા છે જે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર પર્ટિક્યુલરલી કે જે નીચેની તરફ ત્યાંથી આપણે જઈશું તો વધારાનું વેચવાલીનું દબાણ આવતા જોઈશું. અને લેવલ્સ બ્રેક થયા બાદ જો તમે બેંક નિફ્ટી પણ અત્યારે હવે સાથ આપતી દેખાય નિફ્ટીને નીચેની તરફના લેવલ્સ માટે થઈને, અને નિફ્ટીના ફ્રન્ટ ઉપર પણ આપણે જે પ્રમાણેનું પ્રેશર આવતા જોયું છે હવે અહીંયાથી વધારે આગળ ઘટાડા તરફીની ચાલ દેખાઈ શકે છે. જો કે સપોર્ટ માટેના લેવલ્સ હવે તમે અહીંયા જુઓ તો એ 17300-17400ના ઝોનમાં આવતા દેખાય છે. તો લેટ સી, અહીંયા આપણને હવે જો અમેરિકન માર્કેટ્સ તરફથી આજે ક્લોઝિંગ બેઝ પર કોઈ સપોર્ટ નથી મળતો તો પછી વેચવાળીનો પ્રેશર આપણને અહીંયા આગળ વધતું દેખાશે, અને ટ્રેન્ડ અહીંયાથી આપણને થોડો વધારે વીક થતો પણ ઇન્ડાઇસિસના ફ્રન્ટ ઉપર થતો દેખાઈ શકશે. આ ફેક્ટર સાથે અત્યારે આપણે બજારને ક્લોઝ થતા જોઈ રહ્યા છે. 17520ના સ્તર નિફ્ટીના ફ્રન્ટ ઉપર અને 38885ના સ્તર આવતા દેખાઈ રહ્યા છે. ઓલમોસ્ટ 38900ના સ્તર પાસે જુઓ તમે તો બેંક નિફ્ટી આપણને ક્લોઝ થતી દેખાઈ રહી છે. ફાઇનલી એક્સપાયરી આપણે જોઈએ તો અનુમાન હતું એના કરતાં વધારે નરમ સાઈડ ઉપર થતી દેખાય છે, અને જે પ્રમાણેના પ્રાઇસ એક્શન આજે આપણને ફૂટકોલ રેશિયોના ફ્રન્ટ ઉપરથી પણ દેખાય છે તો એ પણ જુઓ તમે કે એ પણ એવા એગ્રેસિવ નથી થતા દેખાયા, એટલે વેચવાળી જે છે તે ફરી પાછી આપણને કદાચ FIS તરફથી હાવી થતી દેખાઈ રહી લાગે છે. તો ઓલમોસ્ટ આપણે વાત તો કરી છે ઇન્ડેક્સીસના ફ્રન્ટ ઉપર પણ છતાંય જો લેવલ્સ વાઇઝ જોવું હોય તો શું લાગે છે હેમંતજી, આવતીકાલ માટે કયા લેવલ્સને વોચ આઉટ કરવાના રહેશે કે જો એ બ્રેક કરે છે તો વધારે વેચવાળી તરફનું પ્રેશર આવતું દેખાશે? જો આપણે બેંક નિફ્ટીની વિક્રમ વાત કરીએ તો 38800નું લેવલ છે, આપણે બંધ આવ્યો છે 38885. જો 38000 નીચે સસ્ટેન કરે છે તો એક પ્રેશર લિફ્ટિંગ પણ મંદીનો એક તેજીનો ગેપ છે. 38752 અને 38585, પણ યસ 38800ની નીચે બેંક નિફ્ટી હજી ખરાબ થાય એવું લાગે, થવી જોઈએ લાગે છે. બે એક દિવસ તો માર્કેટ અથડાશે. અને જો આપણે નિફ્ટીની કોરસ્પોન્ડિંગ લેવલની વાત કરીએ તો નિફ્ટીનું લેવલ આવે છે 17450. આપણે હમણાં તો 17520 બંધ આવ્યા છે, એટલે 17450, પણ એની પહેલાં પણ આજનું લો છે 17511. એકદમ જો 17511 નીચે થોડીક વાર ટ્રેડ કરશે તો તમારે 17450, અને 17450 તૂટે છે તો તમારે 17350 તો નહીં પણ 17250ની દરવાજા ખુલી જાય, કદાચ કાલની કાલે એક દિવસ પણ નહીં. યસ, નિયર ટર્મ બાયસ થોડું નેગેટિવ થયું છે, અને યસ થોડું ઘટે તો સારું, 1000 પોઈન્ટની તેજી 5 ટ્રેડિંગ થશે, જરૂરી હતું. અને આ બે એક દિવસ સુધી માર્કેટ વધી ઘટીને પ્રેશર બન્યું.